ફરીથી આપનું સ્વાગત છે એજી હોબ યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે લઈને આવીએ છીએ ધોરણ દસ ગણિત વિષયમાં પ્રકરણ ચાર દ્વિઘાત સમીકરણનો આ નવો વિડિયો લેક્ચર નંબર વીસ જે આપણો છેલ્લો લેક્ચર છે અને જેની અંદર મતલબ કે આ ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે જેની અંદર આપણે સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારના દાખલા નંબર ત્રણ ચાર અને પાંચનો અભ્યાસ કરીશું સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારના દાખલા નંબર ત્રણ ચાર પાંચનો અભ્યાસ આપણે કરવાના છીએ દાખલા નંબર એક અને બે આપણે ગયા વિડીયોની અંદર શીખી ગયા છીએ એટલે કે લેક્ચર નંબર ઓગણીસમાં જો એ વિડીયો ન જોયો હોય તો એ જોઈ લેવો તેમજ જે વિદ્યાર્થીઓએ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે દરેક વિદ્યાર્થીઓને ખાસ અપીલ કે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન પણ પ્રેસ કરો જેથી કરીને અમારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને સૌ મળતી રહે તો શરૂ કરીએ સ્વાધ્યાય ચાર પોઈન્ટ ચારનો દાખલા નંબર ત્રીજો હવેના જે દાખલાઓ છે ત્રણ ચાર પાંચ જે છે એ વ્યવહારિક દાખલાઓ હોય એવા દાખલાઓ છે મતલબ કે કૂટ પ્રશ્નો છે ફૂટ પ્રશ્ન છે આમ તો પણ કૂટ પ્રશ્ન કહેવાય ફૂટ પ્રશ્ન પણ કહેવાય જે કેવું કયો હવે આ દાખલો વ્યવહારિક દાખલાઓની અંદર તમને હવેથી તમે બીજના સ્વરૂપ ભણી ગયા છો એટલા માટે હવે આપણને રકમની અંદર જો આવું પૂછે છે કે શું તેવી લંબચોરસ આંબાવાળી બનાવવી શક્ય છે મતલબ કે આવો શબ્દ દરેક દાખલાની અંદર આવે છે કે આ વસ્તુ શક્ય છે ભાઈ શક્ય છે શક્ય હોવું એના માટે કોનો ઉપયોગ કરવાનો થશે દ્વિઘાત સમીકરણ રચી અને આપણે વિવેચક મેળવવો પડશે બરાબર જો વિવેચક ધન મળશે તો આ પરિસ્થિતિ શક્ય બનશે અથવા ઝીરો મળશે તો પણ આ પરિસ્થિતિ શક્ય બનશે પણ જો વિવેચક ઋણ મળશે તો આ પરિસ્થિતિ શક્ય બનશે નહીં બરાબર એટલે હવે દરેક વ્યવહારિક દાખલાઓની અંદર આવો શબ્દ આવશે જ કે શું આવું શક્ય છે જો હા તો તે મેળવો બરાબર ચાલો વાંચીયે રકમ કે શું જેની લંબાઈ પહોળાઈ કરતા બમણી જુઓ લંબાઈ છે એ પહોળાઈ કરતા કરતા કોની પાસે આવ્યો પહોળાઈ પાસે આવ્યો તો ચાલો ધારી લઈએ પહોળાઈ બરાબર એક્સ ધારો કે લંબચોરસ આંબાવાડીની પહોળાઈ બરાબર એક્સ મીટર તો તેથી લંબાઈ શું થાય ટુ એક્સ થશે કારણ કે રકમમાં એવું કીધું છે કે લંબાઈ એ પહોળાઈ કરતાં બમણી હોય અને ક્ષેત્રફળ જે છે લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ છે આઠસો મીટર સ્કવેર હોય લંબચોરસ આંબાવાડીનું ક્ષેત્રફળ બરાબર આઠસો મીટર સ્ક્વેર મતલબ કે લંબાઈ ગુણિયા પહોળાઈ આઠસો છે તો તેથી લંબાઈ ગુણિયા પહોળાઈ બે ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં તેથી એક્સ બરાબર આઠસો ભેંગા બે કેટલા થાય ચારસો થાય આઠસો ભાઇંગા બે ચારસો તો તેથી એક્સ બરાબર આ વર્ગ છે આ બાજુ આવે તો જમણી બાજુ આવે તો વર્ગ મૂળ થઈ જાય અને આગળ પ્લસ ઓર માઇનસ લાગી જાય તો ચારસો નું એક્સ બરાબર વીસ અથવા એક્સ બરાબર માઇનસ વીસ જે શક્ય નથી માઇનસ વીસ તો શક્ય ન જ બને માઇનસ વીસ શું કામ શક્ય નથી કારણ કે એક્સ છે એ પહોળાઈ છે અને પહોળાઈ ક્યારેય ઋણ હોય નહીં હંમેશા ધન હોય તેથી પહોળાઈ હશે એક્સ બરાબર વીસ મીટર એક્સ બરાબર વીસ મીટર હવે એ જ રીતે લંબાઈ પણ મેળવી લઈએ પેલા લખીએ કે તેથી લંબચોરસ ની અથવા તો લંબચોરસ આંબાવાડીની પહોળાઈ એક્સ બરાબર વીસ મીટર અને લંબાઈ લંબાઈ આપણે થાય રહી છે ટુ એક્સ એટલે બે ગુણ્યા વીસ વીસ દુ ચાલીસ તો લંબાઈ બરાબર થશે મીટર તો મિત્રો જુઓ લંબાઈ અને પહોળાઈ મળી ગઈ હવે લંબાઈ અને પહોળાઈ ક્યારે મળે જ્યારે આ પરિસ્થિતિ શક્ય હોય ને ત્યારે મળે તો આપણે લખી શકીએ કે હા આ પ્રકારની આંબાવાડી બનાવી શકીએ છે જવાબ લખીએ હા લંબચોરસ આંબાવાડી બનાવી શક્ય છે એટલે આપણા બધા જવાબો આવી જાય બરાબર લંબાઈ પહોળાઈ શોધવાની કીધી હતી એ પણ આવી ગયો અને જે શક્ય છે કે નથી એ પૂછ્યું પૂછતું તો એ પણ આવી ગયું જો આપણે અહીંયાથી વિવેચક શોધવો હોત તો શોધી શકતા હતા પરંતુ એ માથાકૂટમાં આપણે ન પીડા અને આપણે સીધું શું કર્યું સીધે સીધી લંબાઈ અને પહોળાઈ ગોતીને જ આપી દીધી પણ લંબાઈ અને પહોળાઈ મળે ક્યારે જ્યારે આ પ્રકારની સ્થિતિ શક્ય હોય ને તો જ લંબાઈ અને પહોળાઈ મળે નહીતર મળે નહીં એટલા માટે આપણને લંબાઈ અને પહોળાઈ સહેલાઈથી મળી ગઈ એટલે કહી શકીએ કે હા આ પ્રકારની આંબાવાળી બનાવી શક્ય છે તો આ છે દાખલા નંબર ત્રણ આગળ જોઈએ ચોથો દાખલો દાખલા નંબર ચાર ની રકમ આપેલી છે કે બે મિત્રોની ઉંમરનો સરવાળો વીસ વર્ષ છે બે મિત્ર છે એની ઉંમરનો સરવાળો વીસ વર્ષ કોઈ એક મિત્રની ઉંમરને આપણે એક્સ વર્ષ ધારી લેશું જુઓ પ્રથમ મિત્રની ઉંમર વત્તા બીજા મિત્રની ઉંમર આ બંનેનો મેં કર્યો સરવાળો મતલબ કે બંનેનો પ્લસ કરીએ તો વીસ મળે છે ચાલો હવે આગળ જોજો હું ધારી લઉં છું કે કે ધારો પ્રથમ મિત્રની એટલે કે કોઈ એક મિત્રની ઉંમર બરાબર એક્સ વર્ષ કોઈ મિત્રની ઉંમર બરાબર એક્સ વર્ષ તો અહીંયા હું એક્સ મૂકી દઉં

બીજી વાક્ય બીજા વાક્યમાં એવું કીધું કે 4 વર્ષ પહેલા તેમની ઉંમરનો ગુણાકાર મતલબ હવે આ બનનીની 4 વર્ષ પહેલાની ઉંમર શું હતી એ તો 4 વર્ષ પહેલા પહેલા મિત્રની ઉંમર મતલબ કે પ્રથમ જે મિત્ર છે પ્રથમ મિત્રની ઉંમર કેટલી થાય x - 4 થાય હવે તો ખ્યાલ આવે 4 વર્ષ પહેલા કીધું છે એટલે બાદબાકી કરવાની થાય એને એ જ રીતે બીજા મિત્રની ઉંમર

गुणाकार करिए x - 4 * 16 - x = 48 गुणाकार 48 كده छे ना એટલા માટે तो चलो प्रथम पदさて प्रथम पद x * 16 એટલે 16x - 4 * 16 એટલે -64 x * -x એટલે -x² અને -4 * -4 સોરી -4 * -x એટલે +4x = 48 હવે આ -x ની બે ઘાત એમને

માઇનસ વીસે અડતાલીસ ચોસઠ ને હવે અહીંયા દ્વિઘાત સમીકરણની રચના થઈ જ છે તો આપણે વિવેચક પણ શોધી કાઢીએ જો વિવેચક લેસ દેન ઝીરો મળે મતલબ કે ઋણ મળે તો આ પરિસ્થિતિ શક્ય નથી અને જો ધન મળે તો આ પરિસ્થિતિ શક્ય છે તો ચાલો વિવેચક શોધીએ એ બરાબર છે એક

ચારસો માઇનસ ચારસો અડતાલીસ કેટલા વધે માઇનસ અડતાલીસ વધે શું વધ માઇનસ અડતાલીસ મળ્યું મળ્યું તો તેથી જો ઋણ મળ્યું તેથી તેથી આ પરિસ્થિતિ શક્ય નથી અહીં છે તેથી આ પરિસ્થિતિ શક્ય નથી તો અહીંયા આ દાખલો પૂરો થઈ જાય આગળ વધવાનું થાય નહીં બરાબર આ પરિસ્થિતિ શક્ય છે નહીં એટલા માટે સમજાણી આ વસ્તુ તો આ થયો આપણો દાખલા નંબર ચોથો ત્યાર પછીનો હવે છેલ્લો દાખલો ગણીએ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો વિડીયોનો છેલ્લો દાખલો અને આ ચેપ્ટરનો પણ દાખલો દાખલા નંબર પાંચમો દાખલા નંબર પાંચની રકમ એવી કીધી છે કે જેની પરિમિતિ એસી મીટર હોય અને ક્ષેત્રફળ ચારસો મીટર સ્ક્વેર હોય તેવો લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે બધાયમાં શક્ય છે એવું પૂછ્યું જો શક્ય હોય તો તેની લંબાઈ અને પહોળાઈ શોધો હવે લંબચોરસ બગીચાની વાત છે એની પરિમિતિ આપી દીધું એનું ક્ષેત્રફળ આપી દીધું તો લંબચોરસ બગીચાની પરિમિતિ બરાબર આપી છે એસી મીટર તો લંબચોરસ ની પરિમિતિનું સૂત્ર શું થાય બે કાઉસમાં લંબાઈ વત્તા પહોળા એવું સૂત્ર થાય બરાબર કેટલા છે એસી મીટર છે હવે બે ગુણાકારમાં આ બાજુ જાય તો ભાગાકારમાં તેથી લંબાઈ પહોળાઈ બરાબર એસી ભાઇંગા બે કરતા ચાલીસ મળે કેટલા મળે ચાલીસ મળે મતલબ કે લંબાઈનો અને પહોળાઈનો સરવાળો ચાલીસ છે લંબાઈનો અને પહોળાઈનો સરવાળો કેટલો છે ચાલીસ છે હવે આમાંથી હું લંબાઈને ધારી લઉં ધારો કે લંબાઈ બરાબર એક્સ મીટર તો તેથી પહોળાઈ શું થાય આ પ્લસ એક્સ ઓલી બાજુ જાય તો માઇનસ એક્સ એટલે ચાલીસ માઇનસ એક્સ પહોળાઈ શું થાય ચાલીસ માઇનસ એક્સ મીટર થાય હવે આપણને આપી દીધું છે ક્ષેત્રફળ લંબચોરસનું ક્ષેત્રફળ ચારસો મીટર સ્કવેર છે ચાલો એનો ઉપયોગ કરીએ હવે લંબચોરસ બગીચાનું ક્ષેત્રફળ બરાબર આઠસો મીટર સ્કવેર આપેલ છે હવે લંબચોરસ બગીચાના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર આઠસો મીટર સ્કવેર ચાલો લંબાઈ કેટલી છે એક્સ છે

આપણને પૂછ્યું છે કે શું આ પરિસ્થિતિ શક્ય છે જો આવો બગીચો બનાવવો શક્ય છે તો પેલા હવે આપણે શું શોધીશું વિવેચક શોધીશું આ સમીકરણનો ચાલો વિવેચક શોધીએ અહીંયા એ બરાબર છે એક બી બરાબર માઇનસ ચાલીસ અને ડી સોરી સી બરાબર છે આઠસો છે આવું હવે આપણે શોધવો છે ડિસ્ક્રિમિનન્ટ વિવેચક ડી બરાબર થાય બી સ્ક્વેર માઇનસ ફોર એસી બી ની કિંમત છે માઇનસ ચાલીસ માઇનસ ચાલીસ નો વર્ગ પછી આ માઇનસ ચાર એમને એ ની કિંમત એક અને સી ની કિંમત છે આઠસો ચાલો માઇનસ ચાલીસ નો વર્ગ થાય સોળસો કેટલો થાય સોળસો માઇનસ ચાલીસ નો વર્ગ આપણને મળે કેટલો સોળસો મળે સોરી એક અહીંયા ભૂલ થઈ છે ક્ષેત્રફળ ચારસો આપેલું છે આપણે આઠસો લઈને ચાલીએ છીએ બધી જગ્યાએ એક આ ભૂલ થઈ છે ભાઈ એટલે આઠસો ની જગ્યાએ બધાએ સુધારીને ચારસો કરી નાખવાનું છે તો અહીંયા પણ આવી જશે ચારસો સી ની કિંમત તો ચારસો ગુણ્યા ચાર થઈ જશે સોળસો કેટલા થઈ જશે સોળસો સોળસો માઇનસ સોળસો કેટલા મળે ઝીરો મળે તો અહીંયા તો ડી બરાબર ઝીરો મળી ગયો ડી બરાબર શું મળ્યો ઝીરો મળ્યો હવે ડી બરાબર ઝીરો મળ્યો તો આ શક્ય છે હા આ લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે ક્યારે શક્ય ક્યારે ન હોય જ્યારે ડી લેસ ધેન ઝીરો મળે ને ત્યારે જ શક્ય ન હોય જો ડી ઇક્વલ ઝીરો મળે ડી ગ્રેટર ધેન ઝીરો મળે તો શક્ય છે તો લખી શકીએ હા લંબચોરસ બગીચો બનાવવો શક્ય છે તો હવે એના માટે લંબાઈ પહોળાઈ શોથી લઈએ ચાલો તો લંબાઈ અને પહોળાઈ

લંબાઈ મળી કારણ કે આપણે લંબાઈને ને એક્સ ધારેલું હતું ને હવે પહોળાઈ મેળવીએ પહોળાઈ છે ચાલીસ માઇનસ એક્સ આ શું મળી લંબાઈ હવે વાત કરીએ પહોળાઈ પહોળાઈ બરાબર પહોળાઈ મળી ગઈ પણ હવે લંબાઈ અને પહોળાઈ સમાન છે લંબાઈ અને પહોળાઈ સમાન છે તો આ બગીચો લંબચોરસ પણ કહેવાય અને ચોરસ પણ કહેવાય કારણ કે જે ચોરસ છે એ એક લંબચોરસનો એક પ્રકાર છે લંબચોરસનો પ્રકાર છે એટલા માટે આ બગીચો પહોળાઈ મેળવવાથી વાત હતી લંબાઈ અને પહોળાઈ મેળવવાની વાત હતી જે આપણે મેળવી દીધી તો અહીંયા આપણે આ ચેપ્ટર નંબર ચાર દ્વિઘાત સમીકરણ ને પૂર્ણ કરીએ છીએ હવે આપણે આવતા વિડીયોની અંદર એક નવા ચેપ્ટર સાથે મળીશું